દેશના જાણીતા ધર્મગુરુ કાલીચરણ મહારાજ ચૈત્ર સુદ 14ના રોજ જગવિખ્યાત યાત્રાધામ અંબાજીના દર્શને દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અહીં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અંબાજી મંદિરમાં કાલીચરણ મહારાજે, સિદ્ધવિનાયક મંદિર, અંબિકેશ્વર મહાદેવ, વિશ્વના સૌથી મોટા શ્રીયંત્ર ખાતે પ્રદક્ષિણા કરી હતી અને અંબાજી મંદિરમાં સાંજની આરતીમાં પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ તેમના આશીર્વાદ લીધા હતા. સાથે જ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમને આશીર્વાદ આપી ચુંદડી આપવામાં આવી હતી અને રક્ષા કવચ માતાજીની ગાદીમાં બાંધવામાં આવ્યું હતું. કાલીચરણ મહારાજની સાથે અંબાજી મંદિરના વહીવટદાર અને અંબાજીના પીઆઈ પણ તેમની સાથે જોડાયા હતા. અહીં મહત્વનું છે કે અંબાજી દર્શન દરમિયાન કાલીચરણ મહારાજે ભારત હિન્દુ રાષ્ટ્ર બને તેવું નિવેદન આપ્યું. તો દેશના જાણીતા ધર્મગુરુ કાલીચરણ મહારાજ ચૈત્ર સુદ 14ના રોજ જગવિખ્યાત યાત્રાધામ અંબાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અહીં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અંબાજી મંદિરમાં કાલીચરણ મહારાજે, સિદ્ધિવિનાયક મંદિર, અંબિકેશ્વર મહાદેવ, વિશ્વના સૌથી મોટા શ્રીયંત્ર ખાતે પણ પ્રદક્ષિણા કરી અને અંબાજી મંદિરમાં સાંજની આરતીમાં પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ તેમના આશીર્વાદ લીધા. સાથે જ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમને આશીર્વાદ આપી ચુંદડી આપવામાં આવી, રક્ષા કવચ પણ ગાદી પર બાંધવામાં આવ્યું. કાલીચરણ મહારાજની સાથે અંબાજી મંદિરના વહીવટદાર અને અંબાજીના પીઆઈ પણ તેમની સાથે જોડાયા હતા. અહીં મહત્વનું છે કે અંબાજી દર્શન દરમિયાન કાલીચરણ મહારાજે ભારત હિન્દુ રાષ્ટ્ર બને તેવું નિવેદન આપ્યું. स्थान है, बहुत अद्भुत स्थान. शक्तिपीठ की जो विशेषताएं होती हैं सारी की सारी प्रकट हैं यहाँ पे. देश में ऐसे अनेक शक्तिपीठ है जहाँ पर ऊर्जा को ढका गया है. वहाँ पे वहाँ के व्यवस्था व्यवस्थित न होने के कारण ऊर्जा ढक गई है अनेक क्षेत्रों में. लेकिन यहाँ पर के मंदिर प्रशासन के द्वारा जो रखरखाव है, यहाँ के पुरोहित मंडल के द्वारा जिस प्रकार से पूजा अर्चना हो रही है, यहाँ के कर्मचारियों के द्वारा जिस प्रकार से देवी की सेवा हो रही है, वो सफाई कर्मचारी से लेकर पुलिस कर्मचारी तक के और बड़े अधिकारियों से लेकर छोटे से छोटे कर्मचारी तक के जितने भी सेवा दे रहे हैं, पुरोहित लोग और अन्य लोग भी, उनकी सेवा तपस्या से देवी जागृत हैं और ऊर्जा पूरी तरह से प्रकट हो रही है. मेरी जो प्रधान मनोकामना है, भारत हिंदू राष्ट्र बने. सभी हिंदू सड़े हुए जातीयवाद, वर्णवाद, भाषावाद, पांतवाद को तोड़ते हुए छत्रपति शिवाजी महाराज, गुरु गोविंद सिंह जी महाराज, राणा प्रताप जी महाराज के भगवे ध्वज के तले एकीभूत हो, हिंदू रूप में ही अपनी पहचान हिंदुओं ने रखनी चाहिए. सभी प्रकार के जातीयवाद का त्याग करना चाहिए, क्योंकि जगदम्बा के दरबार में कोई जाति भेद नहीं है. देखे ना जात कोई, देखे औकात ना, मेरी माँ के दर पे तो ऐसी कोई बात ना. करता है सच्चे मन से जो कोई आराधना, कर दे मंजूर मैया उसकी हर प्रार्थना. ऐसी मेरी जगदम्बा, मेरे अम्बी मैया भवतारिणी जगदम्बा कालिका परमेश्वरी के चरणों में यही प्रार्थना लेकर आया हूँ.